अमारी चेनल में आपनुं स्वागत छे। आजे आपणे धोरण 7 विषय गणित प्रकरण 8 राशिओनी तुलनामां आगळ अभ्यास करीशुं। तो चालो वीडियो शुरू करिए। અમારી ચેનલને લાઈક કરો અને શેર કરો। આજે આપણે ગુણોત્તરમાંથી ટકામાં કઈ રીતે ફેરવી શકાય તેના વિશે જોઈશું। કેટલી વખત આપણને અમુક માહિતી ગુણોત્તર સ્વરૂપે આપેલી હોય છે તો તેને આપણે ટકામાં ફેરવવાની જરૂરિયાત ઊભી થાય છે, તો ગુણોત્તરને ટકામાં કઈ રીતે ફેરવી શકાય તેના વિશે જોઈએ। હવે આપણે ઉદાહરણ નંબર 14 સમજીએ। રીનાની મમ્મીએ એને ઈડલી બનાવવા માટે કહ્યું અને કહ્યું કે તેના માટે 2 ભાગ ચોખા અને 1 ભાગ અડદની દાળ લેવી, તે મિશ્રણના કેટલા ટકા ચોખા અને અડદની દાળ હશે તે આપણે શોધવાનું છે। જોઈએ, અહીં આપણે ચોખાનો ભાગ અને અડદની દાળના ભાગની વાત કરી છે। ચોખા કેટલા લેવાના છે આપણે? 2 ભાગ, 2 ભાગ ચોખા। અને અડદની દાળનો ભાગ કેટલો છે? તો 1 ભાગ અડદની દાળ। એને આપણે ગુણોત્તર સ્વરૂપે લખવું હોય તો 2 ભાગ ચોખા એટલે 2 થશે, જેમ 1 ભાગ અડદની દાળ એટલે 2:1 થાય। હવે શું કરવાનું છે? આપણે આ બંને સંખ્યાઓનો સરવાળો કરીશું તો આપણને અહીંયા કુલ ભાગ મળે। તો 2+1=3 થશે, જે કુલ ભાગ દર્શાવે છે। તેની અંદર 2 ભાગ ચોખા છે, 1 ભાગ અડદની દાળ છે, એટલે બંનેનો સરવાળો 3 ભાગ એટલે કુલ 3 ભાગ થાય। હવે આપણે આ સંખ્યાને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવીશું તો કુલ ભાગ કેટલા છે? 3, તેમાંથી ચોખાના ભાગ કેટલા? 2, તો ચોખાના ભાગ શું થશે? 2/3 થશે। અને અડદની દાળ, તેની અંદર કુલ ભાગ 3 છે અને અડદની દાળ કેટલી છે? 1 ભાગ છે, તો અડદની દાળ 1/3 થશે એટલે 3 ભાગમાંથી 2 ભાગ ચોખા થયા અને 3 ભાગમાંથી 1 ભાગ અડદની દાળ થઈ। હવે આપણે આને ટકાવારીમાં ફેરવીશું। સૌપ્રથમ જોઈએ આપણે ચોખાના ટકા। ચોખાના ટકા બરાબર, હવે આપણે અપૂર્ણાંક સ્વરૂપે શું લખ્યું છે? 2/3, તો 2 ભાગ 3માંથી 2 ભાગ ચોખા છે ગુણ્યા ટકાવારી એટલે 100ના આધારે કહેવાય, તો 100% લખીએ બરાબર। હવે 2×100 કેટલા થશે? 200/3। આ આપણને અશુદ્ધ અપૂર્ણાંક મળે છે, તેને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવીશું તો 3ના ગળિયામાં 200 આવે ત્યાં સુધી, તો 66/3 198 થાય। એમાં લખીએ 3×66 એટલે 66 પૂર્ણાંક થશે। હવે 198માં આપણે કેટલા ઉમેરીએ તો 200 થાય? તો 2 ઉમેરવા પડે, તો આપણે અંશમાં 2 લખવા પડે। જોઈ લઈએ ફરીથી, 3×66 કરો તો 198 થશે, 198માં તમે 2 ઉમેરો એટલે 200 થશે। તો આપણે અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર સંખ્યામાં ફેરવી દીધા, તો 66.2% જે આપણને ચોખાની ટકાવારી મળે છે। ત્યાર પછી જોઈએ આપણે અડદની દાળની ટકા। અડદની દાળના ટકા બરાબર, તો અપૂર્ણાંક સ્વરૂપ શું છે એનું? 1/3, એટલે કે 3 ભાગમાંથી 1 ભાગ અડદની દાળ છે, તેની ટકાવારી શોધવી છે એટલે ગુણ્યા 100% કરવું પડે। હવે આપણે અંશનો ગુણાકાર કરી લઈએ। હવે આપણે 1×100 તો કેટલા થશે? 100×100/3 આવશે। હવે અહીં પણ આપણને અશુદ્ધ અપૂર્ણાંક મળે છે, એને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો 3/3 મૂકી દઈએ, 3ના ગળિયામાં 100 આવે ત્યાં સુધી, તો 33/3 99 થશે એટલે આપણે અહીંયા પૂર્ણાંકમાં 33 લખીશું। 33/3 99 99માં કેટલા ઉમેરીએ તો 100 થાય? તો 1, તો શું થશે? 33.1/3 તેની ટકાવારી થશે। તો ચોખાના ટકા 66.2% અને અડદની દાળના ટકા થયા 33.1%। તો આ રીતે આપણે ગુણોત્તર સ્વરૂપની માહિતીને ટકામાં ફેરવી શકીએ છીએ। અહીં આપણે આ ટોપિક પૂરું કરીએ છીએ। ત્યાર પછીના ટોપિક માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું।
ત્યાં સુધી અમારી ચેનલને સપોર્ટ કરતા રહો.